Hi, I'm Ruju Desai, fitness professional, nutritionist, dancer, performer. હું 19 વર્ષની એક દીકરીની મમ્મી પણ છું. છેલ્લા 20 વર્ષથી હું આ ફિલ્ડમાં છું અને લગભગ ઘણા જ લોકો, ઘણા બધા વ્યક્તિઓ અને ઘણા પ્રોફેશનલ સાથે પણ કામ કરી ચૂકી છું અને હજુ પણ આ કામ એટલી જ પ્રેમથી અને એટલા જ એક્સાઇટમેન્ટથી કરતી હોઉં છું. VTVGujarati.com પર આજે હું બતાવીશ કે તમે ઘરે બેઠા બેઠા કેવી રીતે ક્વિકલી બેલી ફેટ ઉતારી શકો અને રિડ્યુસ કરી શકો. ફર્સ્ટ એક્સરસાઇઝ બતાવું છું, એને પ્લેન્ક કહે છે અને એને આ રીતે કરવામાં આવે છે. તમારા એલ્બો પર તમારું બોડી વેઇટ આવશે અને તમારા ટોઝ ઉપર. તમારા એલ્બો તમારા શોલ્ડર જોઈન્ટની બરાબર નીચે હોય, બંને હાથ પેરેલલ હોય, અંદર બહાર ના જાય અને તમારા ટોઝ એકદમ પેરેલલ રહે. પ્લસ તમારું જે એબ છે, કોર, એને તમારે ખેંચીને અંદર પકડવાનું છે અને તમારા બટને પણ તમારે સ્ક્વીઝ કરી રાખવાના છે. તમારું આ માઉન્ટેનિંગ કે આવો કર્વ, દેટ ઇઝ રોંગ, એવું નથી કરવાનું. તમારું બોડી ફ્લેટ હોવું જોઈએ અને આને તમે 10-15 સેકન્ડથી લઈ અને 1 મિનિટ સુધી આ પોઝિશનને તમે હોલ્ડ કરી શકો. બીજી એક્સરસાઇઝ છે જેમાં તમે પહેલાં આ રીતે બેસો છો, નોર્મલ બેસો એવી રીતે, પછી તમે હાથ પાછળ મૂકો, એક પગ લિફ્ટ કરો, બીજો પગ લિફ્ટ કરો અને પછી બંને પગને આઉટ પુશ કરો, પાછા અંદર લો, પાછા પુશ કરો, પાછા અંદર લો, પછી તમે એવી રીતે સાઈડ ટુ સાઈડ પણ પુશ કરી શકો. બીજામાં તમે લેગ આઉટ અને લેગ ઇન આ રીતે પણ પુશ કરી શકો. આમાં ઘણા બધા વેરિએશન કરી શકાય પણ તમે બેઝિકથી ચાલુ કરી શકો. એક્સરસાઇઝમાં તમે બેસી જાઓ છો અને બંને પગને સીધા રાખો, તમારા હીલ્સ, તમારા કાફ અને તમારા થાઈસ બધું જ જમીનને અડેલું રાખો. બંને હાથ ઉપર, ધીરે 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 નીચે જઈ ટચ કરો, પાછા ઉપર લો, ફરી ટચ કરો, પાછા ઉપર લો. પ્રયત્ન આપણો એવો હોવો જોઈએ કે ટચ કર્યા પછી તમારું માથું તમારા નીઝને અડે, એ એકદમ તો નહીં જ થાય પણ જેમ જેમ બેલી ફેટ ઉતરતી જશે તેમ તેમ તમારું આ જે એક્સરસાઇઝનું સ્વરૂપ છે એ તમને ઇઝી થતું દેખાશે. આમાં તમે અપોઝિટ હેન્ડ પણ કરી શકો આ રીતે. અને આ પણ તમે ફરીવાર 20-20ના લગભગ 3-4 સેટ કરી શકો અને ધીરે ધીરે તમે 100 સુધી કાઉન્ટ આ એક્સરસાઇઝમાં કરી શકો. ચોથી એક્સરસાઇઝ આ રીતે થશે. તમારે સીધા ઊભા રહેવાનું છે, હાથ ઉપર લઈ જાઓ, નાઉ ગો ડાઉન, નીચે જાઓ, વોક વિથ યોર હેન્ડ્સ, પગ સીધા થાય ત્યાં સુધી અહીંયા હોલ્ડ કરો 5 સેકન્ડ, ફરી પાછા વોક વિથ યોર હેન્ડ્સ ઇન એન્ડ અપ. આમાં પણ શોલ્ડર અને રિસ્ટ જોઈન્ટ એક લાઇનમાં હોય, તમારા બટ અને તમારું એબ બંને સ્ક્વીઝ હોય, બિલકુલ આર્ચ ના હોય બેક કે માઉન્ટેન ના હોય, બોડી ફ્લેટ હોય અને ત્યાં હોલ્ડ આપવાનો 5 સેકન્ડનો. તમે આ 10 ટાઈમ્સ કરો એવી રીતના એક સેટ ગણો તો તમે એવા 4-5 સેટ કરી શકો. પાંચમી એક્સરસાઇઝમાં આપણે હાથ ઊંચા રાખી જમ્પ કરી નીચે બેસીએ છીએ અને પછી પગ પાછળ લઈ જઈએ છીએ એકદમ ફોર્સફુલી અને બોડી ફોર્સનો ઉપયોગ કરીને જ પાછા આપણે હાથનો ટેકો જમીન પર લીધા વગર ઊભા થઈએ છીએ. પગ પાછળ ન પણ જાય તો પણ આપણે નીચે પગ નીચે બેસીએ છીએ અને પછી રોલ કરી અને બોડી ફોર્સનો ઉપયોગ કરીને હાથને જમીન પર મૂક્યા વગર પાછા જમ્પ કરીને ઉપર જઈએ છીએ અને આ એક્સરસાઇઝ 5-10 વાર તમે રિપીટ કરી શકો. આજે આપણે
આપણે જે પાંચ એક્સરસાઇઝ જોઈ બેલી ફેટ રિડ્યુસ કરવા માટે એ ખૂબ જ ઉપયોગી છે, પણ એના માટે વોર્મઅપ કરવું બહુ જ જરૂરી છે અને કાર્ડિયો થોડી વાર કરવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે સીધી જ તમે જો આવી કોઈ વર્કઆઉટ કરો, ફોલો કરો એઝ અ નોન એક્સરસાઇઝ પર્સન, તો બની શકે કે કોઈ મસલ પુલ થાય, કંઈક બોડી એક થાય, કંઈ પણ થઈ શકે અને ફાયદો થવાને બદલે કદાચ કોઈક વાર થોડું ઘણું નુકસાન કે પેઇન ભોગવવું પડે. એના કરતાં મારી સલાહ એ છે કે થોડું કાર્ડિયો કરો, થોડું વોર્મઅપ કરો અને પછી આ બધી જ એક્સરસાઇઝ તમે એટલી સરસ રીતે ફોલો કરી શકશો અને એનો ફાયદો પણ ખૂબ જ સારી રીતે તમને મળી શકશે. VTVGujarati.com પર આજે આટલું જ. ફિટ ઇન ફાઇનમાં આપણે ફરી ઘણું બધું બીજું લઈને આવીશું.